વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ગઈકાલે આપણે પ્રકરણ 17 ભારતની ગરીબી અને ગરીબીનું માપન કઈ પદ્ધતિથી થાય છે આપણે એની વાત કરી તો આજે આપણે અભ્યાસની અંદર આપણી જે આર્થિક સમસ્યાઓ છે આપણે બે ભણવાના છે એક આર્થિક સમસ્યા એટલે કે ગરીબી અને બીજી આર્થિક સમસ્યા એટલે બેરોજગારી गरीबी અને બેરોજગારી વિશે આપણે અભ્યાસ કરવાના છીએ ત્યારે પહેલી આર્થિક સમસ્યા ગરીબી વિશે આપણે ભણી રહ્યા છીએ તો ગઈકાલના અભ્યાસની અંદર ગરીબી કોને કહેવાય ગરીબી રેખા એટલે શું અને ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકોના લક્ષણો કેવા હોય અને ગરીબીનું કોઈ પણ પ્રદેશની અંદર જ્યારે ગરીબીનું માપન કરવામાં આવે છે ત્યારે ગરીબીના માપન માટેનું માપદંડ શું છે એની વાત કરીએ ટૂંકી વાત કરીએ તો એવા એક જનસમુદાય કે જે જનસમુદાયની તેમની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી કપડાં મકાન શિક્ષણ અને આરોગ્ય કોઈ પણ પ્રદેશનો એક એવો મોટો સમુદાય કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો ઓછી આવકને કારણે સંતોષી શકતા નથી જે પોતાની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહે છે એ જનસમુદાયની આર્થિક સ્થિતિ એટલે ગરીબી જેને સામૂહિક સ્થિતિ તરીકે આપણે ગરીબી નામ આપીએ છીએ પણ કોઈ એક જ વ્યક્તિની જ્યારે વાત થતી હોય કે તેમની આવક ઓછી છે માટે તે સારું મકાન નથી લઈ શકતો અથવા તો તે પોષણક્ષમ આહાર નથી મેળવી શકતો કે પહેરવા માટે પૂરતા વસ્ત્રો નથી મળતા ત્યારે તે વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ જ્યારે આવી એક સ્થિતિમાં જીવન જીવતો એક આખો જ્યારે મોટો સમુદાય એકત્ર થાય છે ત્યારે તેમની જીવન જીવવાની જે આ સ્થિતિ છે એ સ્થિતિને આપણે ગરીબી તરીકે ઓળખીએ છીએ ગરીબી રેખા કોને કહેવાય તો કાલે આપણે વાત કરી કે સરકાર દર વર્ષે લઘુત્તમમાં લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછો ખર્ચ કરે તો પણ તે આર્થિક તેમની જરૂરિયાતો છે તે સંતોષી શકે એ એક ખર્ચ સપાટી નિશ્ચિત કરે છે આપણો આયોજન પંચ છે તે આયોજન પંચ દર વર્ષે જ્યારે દેશનું બજેટ બનાવે છે ત્યારે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને જે તે વર્ષની ભાવ સપાટીને ધ્યાનમાં રાખી અને એક લઘુત્તમ ખર્ચ સપાટી છે તે નક્કી કરવામાં આવે છે એ ખર્ચ સપાટી કરતાં જો આવક ઓછી હોય તો વ્યક્તિ આ ખર્ચ સપાટી મુજબનું ખર્ચ ન કરી શકે અને જરૂરિયાતો ન સંતોષી શકે તો એના માટે જે ખર્ચ સપાટી નિશ્ચિત કરી છે એના અનુસંધાને માથાદીઠ આવક નિશ્ચિત કરવામાં આવે છે અને એ માથાદીઠ આવક એટલે એક પ્રકારની રેખા કે જેનાથી ઊંચી આવક ધરાવતો વર્ગ હશે તે ગરીબી રેખા નીચે નથી સરકારે નિશ્ચિત કરેલી આવક સપાટીથી નીચી આવક ધરાવતો જે વર્ગ હશે તે ગરીબી રેખા નીચેનો વર્ગ છે ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લક્ષણો કેવા લોકો ગરીબી રેખા નીચેનું જીવન જીવે છે તેવું આપણે કોના આધારે કહી શકીએ તો કે એના કેટલાક લક્ષણો છે જે કાલે તમે ભણ્યા જેમ કે પૂરતું ખાવાનું નથી મળતું એટલે ભોજન નથી મળતું તેમને રહેવા માટે સારું મકાન નથી મળતું તેઓ ગંદા વસવાટમાં રહે છે એમના બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરવા જાય છે અનેક રોગોથી પીડાતા હોય છે તેમનું આયુષ્ય દર નીચું હોય છે બાળકો કુપોષણ યુક્ત જન્મ લે છે પરિણામ સ્વરૂપે બાળ મૃત્યુનો આંક પણ ઓછો ઊંચો હોય છે અને એ લોકોની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય છે આવા કેટલાક લક્ષણો ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકોના હોય છે હવે આજે ગઈકાલે આપણે ગરીબીનું માપન કઈ રીતે થાય તેની વાત કરી તો કે જે તે પરિવારનો ખર્ચ અથવા તો તેમની પ્રાપ્ત થતી આવકને આધારે ગરીબીનું માપન થતું હોય છે ગરીબીનું માપન કરતા બે પ્રકારના ખ્યાલ સ્પષ્ટ થાય છે એક સાપેક્ષ ગરીબી બીજો નિરપેક્ષ ગરીબી તો સાપેક્ષ ગરીબી છે એ વાસ્તવમાં લોકો ગરીબ નથી પણ ઊંચી આવક ધરાવતા વર્ગ કરતા તે નીચી આવક ધરાવે છે માટે તેને ઉચ્ચ આવક ધરાવતા વર્ગની તુલનાએ ગરીબ કહો છો પણ નિરપેક્ષ ગરીબી છે તે નિરપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર સ્પષ્ટ થાય છે કે એક એવો વર્ગ જે ઘણી નીચી આવક ધરાવે છે માટે જરૂરિયાતો સંતોષી શકતો નથી તો નિરપેક્ષ ગરીબી જે લોકો ધરાવે છે તે લોકોને ગરીબી રેખા નીચે મૂકી શકાય સાપેક્ષ ગરીબને ગરીબી રેખા નીચે મૂકી શકાતો નથી એવી કાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે
लक्ष्मी मित्तल के धीरूभाई अंबाणी करता आपना बधानी आवक ओछी छे, तो आपने धीरूभाई अंबाणी मीन्स के मुकेश अंबाणी नी सापेक्ष मां गरीब छे, तो आपने गरीबी रेखा नथी नीचे नथी, परंतु एक एवो उच्च वर्ग के जे टोचनी आवक धरावे छे तेनाथी आपनी आवक नीची छे, એટલે ટોચની આવક ધરાવતા વર્ગની સાપેક્ષમાં ગરીબ છીએ, તો આપણો સમાવેશ સાપેક્ષ ગરીબની અંદર થાય, નિરપેક્ષ ગરીબમાં નહીં। પણ અહીંથી આપણે જોઈએ તો ફૂટપાથ ઉપર રહેતા હોય, ઝૂંપડી બાંધીને વસવાટ કરતા હોય, એટલે પૂરતું ભોજન ન મળતું હોય, રોજે રોજ કમાઈને ખાવા માટેનું લેવા જવું પડતું હોય, તો એ લોકો નિરપેક્ષ ગરીબ છે। કેમ કે એની આવક એટલી હદે નીચી છે કે તે ખર્ચ સપાટીને આંબી શકતા નથી, ખર્ચ સપાટી પ્રમાણે ખર્ચ કરી શકતા નથી, એટલે જરૂરિયાતોથી વંચિત રહે છે, તો તે નિરપેક્ષ ગરીબ છે। જ્યારે ગરીબીનું માપન થતું હોય છે ત્યારે નિરપેક્ષ ગરીબીને ધ્યાનમાં રાખી અને દેશમાં કેટલા પ્રમાણમાં ગરીબી છે તે નિશ્ચિત કરવામાં આવતું હોય છે। તો આપણે ગરીબીના માપનને આધારે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે આપણે એની વાત કરીએ, તો કરંટ નવા આંકડાઓ આપણા અભ્યાસક્રમની અંદર હજુ સમાવેશ નથી થયા, પરંતુ આપણે વાત કરવાની છે 2011-12 પ્રમાણે, કેમ કે છેલ્લી વસ્તી ગણતરી 2011 માં થઈ, હવે જે વસ્તી ગણતરી થશે 2021 માં, એટલે 2021 ની વસ્તી ગણતરી પછી આજનો કરંટ આંકડો છે તે અસ્તિત્વમાં। તો અત્યારે આપણે જે ગરીબીનું પ્રમાણ ગણવાના છીએ તે વર્ષ 2011-12 પ્રમાણે, એટલે કે 2011-12 માં જે વસ્તી ગણતરી થઈ તે મુજબ, કેમ કે આપણા દેશનો નિયમ છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, તો છેલ્લી વસ્તી ગણતરી 2011-12 માં થઈ, એટલે હવે જે વસ્તી ગણતરી થશે તે 2020-21 માં થશે, અને એ પછી આજે આપણા દેશની ગરીબી કેટલી છે તેના કરંટ આંકડાઓ આવી શકે। પણ 2011-12 મુજબ આપણે ભારતની ગરીબીનું પ્રમાણ નિશ્ચિત કરીએ તો 21-25 ટકાની અંદર, કુલ વસ્તીના 21-25 ટકાની અંદર ભારતમાં ગરીબી છે। 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તી હતી 121 કરોડ, દર વર્ષે ભારતની વસ્તીમાં લગભગ 1.90 કરોડનો ચોખ્ખો ઉમેરો થાય છે, એટલે કે દર વર્ષે ભારતની કુલ વસ્તીમાં 2 કરોડ લોકો ઉમેરે છે। તો એ મુજબ આપણે જોઈએ તો આજે આપણી કુલ વસ્તી 135 કરોડથી વધુ હોવી જોઈએ, પણ છતાંય આપણે 125 કરોડની વાત કરીએ છીએ, કારણ કે હજુ 21 પ્રમાણે નવો વસ્તીનો આંકડો આવ્યો નથી। તો આજે આપણી વસ્તી 135 કરોડથી વધુ હશે અને અંદાજિત કુલ ગરીબીનું પ્રમાણ આપણે લઈએ તો કુલ વસ્તીના 21-25 ટકા, એટલે અંદાજે લગભગ કેટલા કરોડ લોકો હોઈ શકે, તો કે 25-30 કરોડ લોકો આજે ગરીબ હશે। પણ આપણે અહીં જુદી જુદી આયોજન પંચ છે કે વિશ્વ બેંક છે કે યુએનડીપી છે, એમ અલગ અલગ સંસ્થાએ ભારતની ગરીબીનું માપન કર્યું, એ મુજબના આંકડાઓ આપણે ભણીએ। તો પહેલા તો હું તમને સંસ્થાની વાત કરી દઉં, તો સૌથી પહેલું તો ભારતના આયોજન પંચે ભારતની ગરીબીનું માપન કર્યું 2011-12। આયોજન પંચ શું છે, તો કે ભારતની અંદર દર 5 વર્ષે
गरीब માં થતો હશે કેવા લોકો તો કે ખેત મજૂર કે જેમની પાસે પોતાની માલિકીની જમીન નથી પરંતુ બીજા ખેતરની અંદર તે રોજ ઉપર કામ કરવા જાય છે તેવા ખેત મજૂરો ખેતદાસો વેઠિયા ખેડૂતો એટલે શું તો કે માલિકીની જમીન નથી બીજા ખેડૂતની જમીન રાખીને ખેતી કરે છે તેવા વેઠિયા ખેડૂતો અને નાના મોટા કુટીર ઉદ્યોગોના કારીગર આ લોકો ગ્રામીણ વિસ્તારમાં નિમ્ન આવક ધરાવતા લોકો છે કે જેમની આવક ખર્ચ સપાટી કરતા ઘણી નીચી છે તો એ લોકોનો સમાવેશ ગ્રામીણ ગરીબોમાં થાય છે ત્યાર પછીની વાત કરીએ તો શહેરી ગરીબોમાં કોનો સમાવેશ થાય છે તો કે શહેરોમાં વસવાટ કરતા એવા લોકો કે જે રોજબરોજ કામની શોધમાં નીકળે છે એવા રોજિંદા મજૂરો કે શ્રમિકો કારખાનાના કામદારો હોટલ લારી કે ગલારી અંદર કામ કરતા વેઇટરો ગેરેજની અંદર કામ કરતા લોકો રિક્ષા ચાલક કે ટેક્સી ચાલક આવા લોકો કે રોજિંદા મજૂરો અને કોઈના ઘરની અંદર કામ કરવા જતા ઘર લોકો આ લોકો શહેરોમાં વસવાટ કરે છે પણ એમની પાસે પોતાનો ધંધો નથી કે કોઈ સારી એવી નોકરી નથી માટે તે જે કામ કરે છે તે કામની અંદર ઘણી નીચી આવક પ્રાપ્ત થાય છે કે જે ખર્ચ સપાટી કરતા નીચી છે તો એ લોકોનો સમાવેશ કરી શકાય છે શહેરી ગરીબો ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબીનું માપન કરવા માટે જે આયોજન પંચે ખર્ચ સપાટી આપી છે તે ખર્ચ સપાટી અલગ અલગ આવે છે તમે કહેશો કે આવું કેમ ગામડાની ખર્ચ સપાટી એટલે કે માથા દીઠ આવક નીચી છે શહેરની ખર્ચ સપાટી ઊંચી છે એવું કેમ તો કે ગામડાની અંદર ખર્ચ ઓછો થાય છે એનું કારણ શું છે તો કે ગામડામાં દૂધ દૂધની બનાવટ લીલા શાકભાજી કે અનાજ કઠોળ પાછળ ખર્ચ કરવું પડતું નથી કારણ કે ગામડાની અંદર લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે ખેતી કામ કરે છે માટે અનાજ કઠોળ ઉગાડી લે છે લીલા શાકભાજી ઉગાડી લે છે અને સાથે સાથે તે દૂધ અને દૂધની બનાવટ પણ પશુપાલન દ્વારા પ્રાપ્ત કરી લે છે તો એની પાછળ ખર્ચ નથી થતું એટલા માટે ગ્રામીણ ખર્ચ સપાટી નીચી રાખવામાં આવે છે જ્યારે શહેરી ખર્ચ સપાટી ઊંચી કેમ રાખી છે તો કે શહેરોમાં વસવાટ કરતા લોકોએ દૂધ દૂધની બનાવટ કે લીલા શાકભાજી અનાજ કઠોળ પાછળ ખર્ચ કરવો પડે છે કારણ કે તે ઉત્પાદિત કરતા નથી તો શહેરી ખર્ચ સપાટી ગ્રામીણ ખર્ચ સપાટી કરતા ઊંચી છે આટલી સ્પષ્ટતા કરી લીધા પછી હવે આયોજન પંચે બંને રીતે ખર્ચ સપાટી અને કુલ માથાદીઠ ખર્ચ કુલ કુટુંબ દીઠ ખર્ચ એના આધારે જે ગરીબીનું માપન કર્યું તેની આપણે વાત કરી 2011-12 ની અંદર ભારતના ગ્રામીણ વિસ્તારોની ખર્ચ સપાટી હતી માથાદીઠ ખર્ચ સપાટી પછી કુટુંબ દીઠ જો માથાદીઠ એટલે પ્રતિ વ્યક્તિ કુટુંબ દીઠ એટલે પ્રતિ 5 વ્યક્તિ કારણ કે આયોજન પંચની વિભાવના અનુસાર એક કુટુંબ એટલે કેટલા સભ્યો તો કે 5 પછી વધારાના સભ્યો હોય કુટુંબે ભોગવવા પણ આયોજન પંચ જ્યારે ગરીબીનું માપન કરે છે ત્યારે એક કુટુંબના 5 સભ્યોને માન્ય રાખે છે એટલે માથાદીઠ ખર્ચ સપાટી એટલે પ્રતિ વ્યક્તિ દીઠ ખર્ચ સપાટી કુટુંબ દીઠ ખર્ચ સપાટી એટલે પ્રતિ 5 વ્યક્તિ દીઠ ખર્ચ સપાટી સૌથી પહેલી આપણે વાત કરી ગ્રામીણ વિસ્તાર 2011-12 ની અંદર આયોજન પંચના અહેવાલ અનુસાર ગ્રામીણ ખર્ચ સપાટીમાં માથાદીઠ ખર્ચ સપાટી હતી 816 રૂપિયા પ્રતિ માસ ખર્ચ સપાટી 480 રૂપિયા છે
હવે માનો કે એક ગ્રામીણ પરિવારની ખર્ચ સપાટી એક મહિનાની 4080 રૂપિયા હોય તો તેમની આવક 4080 થી વધુ હોવી જોઈએ. જો એક ગ્રામીણ પરિવાર 4080 રૂપિયાથી ઓછી આવક ધરાવતું હશે તો તે ગ્રામીણ પરિવાર ગરીબી રેખા નીચેનો જીવન જીવતું પરિવાર છે. એવી જ રીતે 2011-12 મુજબ આયોજન પંચના અહેવાલ પ્રમાણે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરની માથાદીઠ ખર્ચ સપાટી રૂપિયા 1000 ખર્ચ પ્રતિમાસ. માથાદીઠ એટલે વ્યક્તિદીઠ. શહેરમાં વસવાટ કરતા પ્રત્યેક વ્યક્તિદીઠ 1000 રૂપિયા એક મહિનાનો ખર્ચ દર્શાવે છે. હવે પાંચ વ્યક્તિથી બનતું એક પરિવાર એટલે એક કુટુંબ 2011-12 ના અહેવાલ મુજબ શહેરની અંદર એક કુટુંબની આવક ઓછામાં ઓછી 5000 થી વધુ હોવી જોઈએ. ઓછામાં ઓછી 5000, કારણ કે એક કુટુંબની ખર્ચ સપાટી શું બતાવી છે? 5000. તો એ વસ્તુ એ સૂચવે છે કે 5000 થી વધુ આવક ધરાવતું હોવું જોઈએ. આ બંને ખર્ચ સપાટીને ધ્યાનમાં લઈએ તો ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરતા કુલ લોકોમાંથી 21.9% લોકો છે તે ગરીબ હતા 2011. ગામડાની એક મહિનાની આવક ઓછામાં ઓછી 4080 રૂપિયા બતાવ્યા છે. 4080 રૂપિયાની નીચી આવક ધરાવતા લોકોનો સમાવેશ ગ્રામીણ ગરીબોમાં થતો હતો. તો એ મુજબ ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો કે 21.9%. કુલ વસ્તીના 21.9% લોકો ગ્રામીણ વિસ્તારમાં ગરીબ હતા 2011. એવી જ રીતે શહેરી વિસ્તારની ખર્ચ સપાટી 5000 રૂપિયા છે, એનો મતલબ એવો કે 2011-12ના અહેવાલ પ્રમાણે શહેરમાં વસવાટ કરતા એક કુટુંબની આવક ઓછામાં ઓછી 5000 હોવી જોઈએ. હવે જે કુટુંબની આવક 5000 રૂપિયાથી ઓછી છે તે કુટુંબનો સમાવેશ કર્યો છે ગરીબ. તો 2011-12 અનુસાર 5000 રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો કેટલા હતા? તો કે 21.9% એટલે
डॉलर ना 35 થી 40 રૂપિયા પ્રમાણે 2 ડોલર ના કેટલા રૂપિયા થાય તો કે આશરે 80 થી 90 રૂપિયા એટલે વિશ્વ બેંક એવું કહે છે કે પ્રત્યેક વ્યક્તિ રોજના 80 થી 90 રૂપિયા કમાય તો તે ગરીબ નથી એટલે પ્રત્યેક વ્યક્તિ એક મહિનાના 2500 થી 3000 કમાતો હોવો જોઈએ આવું વિશ્વ બેંકે 2012 માં પ્રસિદ્ધ કર્યું તો एक जब भारत की कुल वस्ती 2010 के अंदर 2011 में जब वस्ती गणतरी थी ત્યારે भारत की कुल वस्ती હતી 121 કરોડ વિશ્વ બેંકના અહેવાલ મુજબ 121 કરોડ લોકોમાંથી 45.6 કરોડ એટલે કે 45 કરોડ ને 6 લાખ લોકો ગરીબ હતા કઈ ભાવ સપાટી મુજબ तो કે 1.9 યુએસ ડોલર માથા દીઠ આવક દરેક દિવસની ગણાય એ મુજબ ભારતમાં 2010 11 12 ની અંદર 45.6 કરોડ લોકો ગરીબ હતા તો ટકાવારી મુજબ આપણે જોઈએ તો ત્યારે વિશ્વ બેંકના કહેવા મુજબ ભારતની ગરીબીનું પ્રમાણ કેટલું હતું તો કે 32.7% કુલ વસ્તીના 32% લોકો ગરીબ હતા ક્યારે તો કે 2012 કોના કહેવા મુજબ તો કે વિશ્વ બેંક અહીં 2011-12 માં ભારતના આયોજન પંચ પ્રમાણે ગામડામાં 21.9% ગરીબ હતા અને શહેરમાં 29% ગરીબ હતા જ્યારે બેની સરાસરી કરીએ તો ભારતની કુલ ગરીબી 29% હતી આયોજન પંચ પણ વિશ્વ બેંક મુજબ ભારતની એ જ સમયની ગરીબી 32% એટલે આશરે 45.6 કરોડ લોકો ગરીબ હતા હવે એ જ વર્ષની આપણે વાત કરીએ 2011 પણ ગરીબીનું માપન કરનાર સંસ્થા યુએનડીપી નું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્રનો એક પ્રોગ્રામ છે જેને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે યુનાઇટેડ એટલે સંયુક્ત નેશન્સ એટલે રાષ્ટ્ર ડેવલપમેન્ટ એટલે વિકાસ ને પ્રોગ્રામ એટલે પ્રોજેક્ટ તો યુએનડીપી ના અહેવાલ મુજબ યુએનડીપી એક એવો પ્રોગ્રામ છે કે જે દુનિયાના દરેક દેશ આર્થિક સ્થિતિ અને માનવ વિકાસની સ્થિતિના અહેવાલો પ્રસિદ્ધ કરે છે યુએનડીપી લગભગ દર 5 વર્ષે પોતાનો અહેવાલ છે તે વિશ્વ સમક્ષ મૂકે છે એમાં યુએનડીપીએ 2011-12 માં ભારતની ગરીબી વિશે જે અહેવાલ આપ્યો છે તે ગરીબીનો અહેવાલ હું તમને કહું છું યુએનડીપીના કહેવા મુજબ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની ગરીબીની વાત કરી છે ગ્રામીણ વિસ્તારની ગરીબી કુલ ટકાવારી મુજબ આપણે જોઈએ તો 25.7% એટલે કે 2011-12 ની કુલ વસ્તીના 25.7% ગ્રામીણ વિસ્તારના લોકો ગરીબ હતા એટલે એનો મતલબ એવો કે સંખ્યાત્મક દ્રષ્ટિએ આપણે જોઈએ તો 21.65 કરોડ લોકો ગામડામાં ગરીબ હતા શહેરની વાત કરીએ તો શહેરી ગરીબીમાં 13.7% લોકો ગરીબ હતા એટલે કે શહેરોમાં વસવાટ કરતા કુલ વસ્તીમાંથી 5.48 કરોડ લોકો ગરીબ અને બંનેનો સરવાળો કરીએ તો યુએનડીપીના અહેવાલ મુજબ 2011-12 ની અંદર ભારતની કુલ ગરીબી ટકાવારીમાં 21.92% હતી એટલે આશરે 22% અને સંખ્યાત્મક દ્રષ્ટિએ જોઈએ તો 2011-12 માં 26.93 કરોડ લોકો ગરીબ હતા આ સંખ્યા પર દર્શાવે છે 26.93 કરોડ એટલે અંદાજે 23 કરોડ અને 21.92% એટલે અંદાજે 22% ગ્રામીણ વિસ્તારની 25.7% ગરીબી શહેરી વિસ્તારની 13.7% ગરીબી બંનેનો સરવાળો કરીએ તો ભારતની કુલ ગરીબી 21.92% હતી અને સંખ્યાત્મક દ્રષ્ટિએ જોઈએ
કહીએ તો 26.3 કરોડ લોકો છે તે ગરીબ બધા આ કોણે દર્શાવ્યું છે તો કે યુએનડીપી આમ ભારતનું આયોજન પંચ વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રનો કાર્યક્રમ એટલે કે યુએનડીપી ત્રણેયના અહેવાલમાં સંખ્યાત્મક દ્રષ્ટિએ અને ટકાવારીની દ્રષ્ટિએ ભારતની ગરીબીનું પ્રમાણ છે તે ભિન્ન દર્શાવે છે અલગ અલગ દર્શાવે છે આમ છતાં ભારતની સરેરાશ ગરીબી 22-25% વચ્ચે છે કહેવાય છે કે છેલ્લા 5-1 વર્ષની અંદર ભારતીય ગરીબીમાં ઘટાડો થયો છે એનું કારણ શું તો કે ભારતીય ગરીબીમાં ઘટાડો થવાનું કારણ એક તો સાક્ષરતામાં વધારો છે બીજું નવી ટેકનોલોજી આવતા નવા ઉદ્યોગ ધંધા વિકસશે કૃષિ ક્ષેત્રે ટેકનિકલ પદ્ધતિનો અમલ થતા કૃષિ આધુનિક બન્યું અને ગરીબી દૂર કરવા માટે સરકારે અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા જે થકી ઘણા બધા લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા તેમની આવકમાં વધારો થયો આવા અમુક કારણોસર ભારતીય ગરીબીમાં ઘટાડો થયો છે પરંતુ એ તો આપણે ક્યારે નિશ્ચિત કરી શકીએ તો કે 2021ના નવા આંકડા આવે ત્યારે ખ્યાલ આવે કે ભારતીય ગરીબીમાં કેટલો ઘટાડો થયો છે ભારતની ગરીબીનું પ્રમાણ ભણી લીધું આપણે પણ ભારતની આ ગરીબી યથાવત રહે છે અથવા તો ગરીબીમાં વધારો થાય છે તેના કારણો શું છે ગરીબી ઉદ્ભવવા માટેના કારણો શું જેમ કે નિરક્ષરતાનું વધુ પ્રમાણ મુખ્ય વ્યવસાય ખેતી આવકનું નીચું પ્રમાણ આવકની અસમાનતાઓ બેરોજગારી આવા અનેક કારણો ગરીબી ઉદ્ભવવા માટે જવાબદાર છે તો તે કારણોની સ્પષ્ટતા કે એ કારણો ક્યાં ક્યાં હોઈ શકે તેની વાત આપણે આવતીકાલે કરીશું હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો અને ગરીબીને દૂર કરવા માટેના ઉપાયોની વાત કરીશું ત્યાં સુધી તમે તમારું વાંચન ચાલુ રાખજો એટલું જ નહીં પણ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ભણવાનું છે તે થોડુંક રીડિંગ કરીને રાખજો કે વાંચીને રાખજો એટલે તમને થોડુંક સમજવામાં સરળ હોય કારણ કે સંખ્યાત્મક વસ્તુ છે આંકડાકીય માહિતી આ પાઠની અંદર વધુ છે એટલે સમજવું થોડું ટફ લાગશે પરંતુ સમજી લીધા પછી પાછું વાંચન કરજો અને ન સમજાય તો ફરી વખત વિડીયો પાછો જોઈ લેજો અને એ રીતે સમજવાનો પ્રયત્ન કરશો અર્થશાસ્ત્રનો પાઠ છે પરીક્ષામાં આ પાઠ ખૂબ જ મહત્વનો ગણાય છે એટલે ખૂબ જ શાંતિથી અને ચિંતનથી સમજવાનો પ્રયત્ન કરશો તેવી અપેક્ષા સાથે અહીં આપણે આજનો વિડીયો છે તે વિરમીએ છીએ આવતીકાલે પાછા નવા વિષય સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો